સિવર પંથકની સગીરાએ પાણીના ટાંકામાં આપઘાત કરી લેતા મામલો ખૂબ ચક્યો. રવિવારે સુરકા ગામે યોજાયેલા શિવયજ્ઞ અને ભજન સંધ્યા સાથે સ્મરણાંજલિ કાર્યક્રમ વિજય માંગુકિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. અહીં વિજય માંગુકિયાએ મોટી જાહેરાત કરી તેઓએ જણાવ્યું હતું, બનાવ ખૂબ દુઃખદ છે. હવે પછી સમાજમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે આગામી દિવસોમાં ભાવનગર જિલ્લામાં જનજાગૃતિ માટેની પદયાત્રા યોજાશે. પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે જ્યારે ભણ્યા છે ત્યારે આવો પરિવાર ધૂનના બીજા દોર તરફ, આ ધૂનનો છેલ્લો દોર. બે ચાર ધૂન કરી અને જે આપણે બેને માનસીને શબ્દ રૂપે શ્રદ્ધાંજલિ પણ આપવાની બાકી છે. અરે ભગદાના અરે રામ રામ બોલો, એ રામ બોલો શ્યામ બોલો મુંબાજી બચે કે નહીં, રામ બોલો શ્યામ બોલો મુંબાજી બચે કે નહીં, રામ બોલો શ્યામ બોલો મુંબાજી બચે કે નહીં, પાડો હાથમાં જોર છે કે નહીં, બંને હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં, વાણીઓ ને વાણીઓ ને જાગરાય રજૂ કરીએ. એ તમે છોડી હાજા, એ છોડી હાજા કુટુંબ ને પરિવાર રે માસી બે,
ખૂબ અગત્યની વાત સુરત થી આવ્યા છે અહીંયા રહે છે ભાવનગર થી આવ્યા છે તો આપણે જ્યારે આપણા અસ્તિત્વ ઉપર કોઈ ઘા કરે ત્યારે થોડી ગ્રીન રાખજો આટલી મારી વિનંતી છે તમારા દીકરા તરીકે તમારા ભાઈ તરીકે મારી વિનંતી છે કરબદ્ધ પ્રાર્થના છે કે તમને કઈ તકલીફ પડે ને તો ખડે પગે અમે ઊભા રહીશું સુરત થી 100 ગાડી લઈને 150 ગાડી લઈને આવશું થોડી ગ્રીન રાખતા શીખજો અને બીજું મેં સુરતની મીટિંગમાં પણ કીધું હતું ને અગાઉ પણ કીધું હતું ફરીવાર એકને અથવા ફરીવાર દોહરાવું ગ્રીન રાખવાની જ્યારે વાત હોય ત્યારે અસ્તિત્વની વાત હોય અસ્તિત્વ પર ઘા કરવાની જ્યારે વાત હોય ત્યારે આપણા શરીરમાં લોહી દોડે છે પાણી નથી દોડતું એટલું યાદ રાખજો આપણા છોકરાનો કે છોકરીનો વાક હોય તો પડખે બેહીને પ્રેમ કરજો વાલ કરજો એને સમજાવજો એમાં તમે રી રાખજો કે આપણા દીકરાનો દીકરીનો વાક હોય ને ત્યારે સામે થાંભલા રહેજો આપણો દીકરો દીકરી ભટકાય ને તો થાંભલો પાડી દેજો આ વાત ધ્યાન રાખવાની છે શું કામ ત્યાં જવું જોઈએ આવું આપણે કહેતા હોય ને જનરલી એટલે મારી એક દીકરા તરીકે ભાઈ તરીકે બધાને કરબદ્ધ પ્રાર્થના છે કે આપણે આપણાનો માત્ર વાંક કાઢ્યા વગર પરિવારને સાંત્વના જે જીવ ગયો છે એને આત્માને કૈલાસના કૈલાસ ચરણમાં કૈલાસમાં વાસ મળે એના માટે પ્રાર્થના કરી અસ્તુ નમસ્તે ગંગનાથ મહાદેવ કી મોટા સુરકા ગામે જે દીકરીએ જે જીવ ગુમાવ્યો હતો એ બાબતને લઈ અને ગામ લોકોમાં ખૂબ શોકનો માહોલ હતો ત્યારે સૌ ગામ લોકોએ એકત્રિત થઈ અને નક્કી કરેલ કે પ્રથમ માસિક પૂર્ણતિથિના નિમિત્તે જે શ્રદ્ધાંજલિનો સ્મરણાંજલિનો જે કાર્યક્રમ મહા સરસ્વતી ગૌશાળા જે ધૂનમંડળ ચલાવે છે એને બોલાવીને ભજન કીર્તન અને ભજન સંધ્યાનો કાર્યક્રમ હતો દિવસ દરમિયાન જે આખો દિવસ શિવયજ્ઞ હતો અને આહુતિ આપી પરિવારે આત્માને દીકરીના આત્માને શાંતિ માટે પરિવારે સાંત્વના દેવા માટે અને ગામ લોકોએ આવું આયોજનનું નિર્માણ કર્યું વિજયભાઈ એક જાહેરાત જાણવા મળી છે એક મોટી કઈક જાહેરાત તમે કરવા માંગો છો હકીકત શું છે સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર યુવાનો વડીલો અને આગેવાનોએ અમને વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોની અંદર પોલીસ તંત્ર ખૂબ એમની જવાબદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે તેમ છતાંય કોઈ લોકો પોલીસ સ્ટેશન સુધી નથી જઈ શકતા કોઈ લોકો સરકારી ઓફિસ સુધી જઈ નથી શકતા તેવા લોકો માટે અમે ગામડે ગામડે જઈ અને પદયાત્રાનું નક્કી કર્યું છે અને સમગ્ર જિલ્લાની અંદર પદયાત્રાના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપીશું અને એવા લોકોને જે સમસ્યાનો જે સમાધાનોની વાત છે ત્યારે અમે એમને ન્યાયનો પ્રયત્ન કરીશું